વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દરવાડી શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય છે એમાં વર્ગીકૃત માહિતીનો બહુલક શોધો એ દાખલો શીખવાનું છે. તો બહુ સહેલો છે વિદ્યાર્થી મિત્રો, જોજો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, વર્ગ અને એની સામે આવૃત્તિ આપેલી હશે. તો આવૃત્તિની અંદર તમારે જોવાનું કે સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે. તો અહીંયા આપણે જોશું તો ખ્યાલ આવશે કે સૌથી મહત્તમ આવૃત્તિ 23 છે. તો 23 ની સામે જે વર્ગ છે એ બહુલક ગણાય, બહુલક વર્ગ ગણાય, બરાબર. તો લખશું આપણે કે અહી મહત્તમ આવૃત્તિ 23 છે, માટે તે આવૃત્તિને અનુરૂપ વર્ગ કયો છે, 35 થી 45. માટે બહુલક વર્ગ કયો ગણાશે વિદ્યાર્થી મિત્રો, બહુલક વર્ગ 35 થી 45. હવે આ અહીંયા વર્ગ 35 થી શરૂ થાય છે ને આગળનો વર્ગ પૂરો ક્યાંથી થાય છે, 35 થી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 35 હોય ને અહીંયા 35 હોય તો તમારો જે એલ છે એલ એ કેટલો આવશે, 35. પણ જો અહીંયા વર્ગ 34 એ પૂરો થતો હોય, અહીંયા 35 થી શરૂ થતો હોય તો 34 અને 35 નો સરવાળો કરીને 2 વડે ભાગો તો એલ કેટલો આવશે, 34.5. પણ અહીંયા 35 હોય ને અહીંયા 35 હોય તો આ બે નો સરવાળો કરવાનો થાય કેટલો, 70, અને 2 વડે ભાગશો કેટલા આવશે, 35. ટૂંકમાં અહીં વર્ગ શરૂ થયો હોય એની આગળનો વર્ગ અહીંયાથી પૂરો થયો હોય અને આ બે સંખ્યા એક જ હોય, બરાબર, તો એલ 35 અથવા જે હોય તે, બરાબર. પણ અહીંયા 34 હોય અને 35 હોય તો કેટલા આવશે, 34.5. પછી વિદ્યાર્થી મિત્રો આ મહત્તમ આવૃત્તિ જે છે ને એને તમારે F1 કહેવાનું છે, એની ઉપરની જે આવૃત્તિ છે એને F0 કહેવાનું છે અને એની નીચેની આવૃત્તિને F2 કહેવાનું છે, બરાબર. તો આપણા F1 થશે 23, F0 થશે 21 અને F2 થશે 14. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વર્ગો વચ્ચેની લંબાઈ 5, 15, 25, 35, 45, 55, તો વર્ગો વચ્ચેની જે લંબાઈ છે એને h કહેવાય, એ કેટલાની છે, 10 10 ની છે. ફરી એકવાર મહત્તમ આવૃત્તિ 23, એની સામે જે હોય વર્ગને કયો કહેવાય, મધ્યસ્થ વર્ગ. એના ઉપરથી l નક્કી કરવાનો, તો આ સંખ્યા અને આ સંખ્યા બે એક જ હોય તો L અહીંયા 35 35 હોય તો 35 લઈ લેવાનું, પણ અહીંયા 34 હોય અહીંયા 35 હોય તો L તમારો એ બંનેની વચ્ચે એટલે કે 34.5 આવે. પછી આ મહત્તમ આવૃત્તિને F1 કો, ઉપર F0, નીચે F2, અને વર્ગો વચ્ચેની લંબાઈ એકદમ સહેલું સૂત્ર છે બહુલકનું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સૂત્ર છે L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો L વિદ્યાર્થી મિત્રો આપણો કેટલો નક્કી થયો છે, 35. F1 કેટલા છે આપણા, 23. F0 કેટલા છે, 21. અહીંયા 2 વળી પાછા F1 23, F0 21, અને F2 કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 14. અને હમણાં જ જોયું વર્ગો વચ્ચેની લંબાઈ કેટલી છે, 10. તો 35 પ્લસ 23 માંથી 21 જશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા થાય, 2. અહીંયા 23 નું 46 અને આ બંને માઇનસ છે. જો 21 અને 14 બંને માઇનસ છે તો બંને નો સરવાળો થાય, નિશાની માઇનસ ની આવે, ઋણ ની આવે, તો 21 ને 14 35 થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જોજો ધ્યાનથી, 2 હવે 46 માંથી 35 હશે તો કેટલા આવશે, 11. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું, તો ઉપર નીચે છેદ નથી ઉતર, તો 10 દુ 20 કરી નાખશું આપણે, 10 દુ 20, અને એને કેટલા વડે ભાગશું, 11 વડે. તો જોઈએ આપણે 20 ને 11 વડે ભાગીએ તો 11 એકા 11, 9 વધ્યા, વધારે શું લાવો તો અહીંયા પોઈન્ટ આવે, 11 8 88. 2 વધ્યા, વધારે શું લાવો, 11 એકા 11, 9 વધ્યા, 11 8 88. તો પોઈન્ટ પછી બે આંકડા છે, ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો તો આમાં એકનો વધારો થાય,
તો 1.81 પણ અહીંયા 5 કે 5 થી વધુ હોય તો એક વધારો એટલે કેટલા થઈ જશે 1.82 અને વિદ્યાર્થી મિત્રો આ 35 પૂર્ણાંક કહેવાય 1 પૂર્ણાંક કહેવાય તો પૂર્ણાંક પૂર્ણાંકનો સરવાળો તો 35 ને 1 36.82 આ તમારો બહુલકનો જવાબ છે લો જોઈ લો બહુ સહેલો દાખલો છે તમે પ્રયત્ન કરશો આવા દાખલાના તો તમને આવડી જશે ઓકે